नमस्कार विद्यार्थी मित्रों, हूँ तुषार जोशी, जोशी ऑनलाइन स्टडी एप में आप सबनु हार्दिक स्वागत करूँ छू। आज आपणे जोवानो छे स्वाध्याय 2.3 नो प्रश्न नंबर बीजो, के जेमां आपणे पूछवामां आव्युं छे के शुं एक पदावली ए आपेल बीजी बहुपदीनो अवयव छे के नहीं। तो एना विशे आज आपणे वात करवानी छे, के बहु सिम्पल वस्तु छे के जो एक अंक होय ते बीजा अंकनो अवयव होय तो ते जे अंक छे तेने निशेष भागी शकाय। फॉर एक्जाम्पल हूँ तमने एम कहूँ के पांच छे 15 नो अवयव छे, बराबर छे। तो 5 तेरी 15 शेष वधे नहीं, बराबर। 5 छे 20 नो अवयव छे, तो जो 5 चौक 20 शेष वधे नहीं। तो तमे एवुं क्यारे कही शको के एक वस्तु बीजी वस्तु नो अवयव छे के नहीं, ज्यारे शेष नो वधे, बराबर। एटले के एक अंक ने बीजा अंक वडे जो निशेष भागी शकाय अने कोई शेष ना वधे, मतलब के निशेष भागी शकाय, बराबर, तो एने कही शकाय के अवयव छे। अने जो शेष वधे छे, फॉर एक्जाम्पल 5 छे 21 नो अवयव नथी, 5 चौक 20 पण शेष वधी 1, बराबर, जो 21 होय तो तेने कहेवाय के अवयव छे नहीं। तो आज कॉन्सेप्ट आपणे बहुपदीओ माटे उपयोग करवानो छे अने फटाफट आपणे प्रश्न पूरो करवानो छे, प्रश्न नंबर बीजो। तो चालो शुरू करीए छे बीजो प्रश्न। जो अहीं आपवामां आव्यो छे के बे बहुपदीओ पैकी बीजी बहुपदी ने प्रथम बहुपदी वडे भागीने ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં, બરાબર। હમણે મેં જે કીધું એ રીતે કોન્સેપ્ટ યુઝ કરવાનો છે। હવે આમાં ઘણી વખત તમને કદાચ પ્રશ્ન થાય કે સર આમાં કઈ બહુપદીને બીજી બહુપદી વડે ભાગવાની છે, બરાબર। તો જે મોટી બહુપદી હોય, બરાબર, જો અહીંયા જે આ જે છે 2 8 raised to 4 plus 3 8 cube minus 2 8 square વાળી આ જે બહુપદી છે તે મોટી છે, બરાબર। મોટી જે પદાવલી છે એને તમારે અંદર મૂકવાની છે। અંદર એટલે કે શું હશે, તે ભાજ્ય હશે। બીજી વાત કે આ જે હશે તો ઓબ્વિયસલી ભાજક કતે થઈ જવાની છે, બરાબર। હવે બે વસ્તુ ચેક કરવાની છે, જેમ મેં આની પહેલાના લેક્ચરમાં કીધું એ પ્રમાણે, પહેલું શું ચેક કરશો તમે કે આપેલા જે ઓર્ડર છે, બરાબર, જે ક્રમ છે, શું તે ઉતરતી ઘાતમાં આપવામાં આવ્યું છે, 4 ઘાત પછી 3 ઘાત પછી 2 ઘાત પછી 1 ઘાત કે નહીં। બીજું શું ચેક કરશો તમે કે કોઈ બહુપદી મિસ નથી થઈ ગઈ ને, જેમ કે 4 ઘાત પછી 3 ઘાત હોવી જોઈએ, બરાબર, 4 ઘાત પછી 3 ઘાત હોવી જોઈએ, પછી 2 ઘાત હોવી જોઈએ, પછી 1 ઘાત અને પછી 0 એટલે કે કોન્સ્ટન્ટ ટર્મ હોવી જોઈએ। તો શું આ રીતની પદાવલી છે કે નહીં એ વસ્તુ તમારે ચેક કરવાની। તો હવે જુઓ અહીંયા આપણે જો આ બહુપદી જુઓ તો 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત 0 ઘાત, એટલે કે જે ભાજ્ય છે તે તો બરાબર છે, બરાબર। તો હું અહીંયા લખી નાખીશ, સૌથી પહેલાં ભાજ્ય લખી નાખું, બરાબર। તો શું આવશે અહીંયા 2, અહીંયા જો વેરિયેબલ કયો લેવામાં આવે છે, ટી લેવામાં આવે છે, બરાબર। તો 2 t raised to 4 plus 3 t cube minus 2 t square minus 9 t minus 12, બરાબર। અને આને તમારે શેનાથી ભાગવાની છે, તો t square minus 3, બરાબર। તો ટી સ્ક્વેર, પણ જો 2 પાવર પછી 1 પાવર નથી લેવાનો, એટલે કે 1 ઘાત વાળું પદ નથી, તો તમે શું લખશો, +0 t અને બાકી તો જે હતું એમને, બરાબર, -3। તો આ એક તમે ટર્મ ઘરની એડ કરી, 0 t જે છે તે તમે ખાલી ઘરનું એડ કર્યું છે, બરાબર। તો હવે ભાગ ચલાવવાનો છે, જેમ આગળના ક્વેશ્ચનમાં કર્યું તો એવી જ રીતે કરવાનું છે, બહુ સિમ્પલ છે। તો જો શું કરશો, 2 t raised to 4 છે, બરાબર, 2 t raised to 4 છે અને શેના વડે ભાગશો, ટી સ્ક્વેર વડે ભાગશો, એટલે શું રહેશે, 2 t square આવશે, બરાબર, 2 t નો વર્ગ। તો અહીં લખી નાખો 2 t square અને આ જે પદ છે અને આખી પદાવલીને ગુણી નાખો, 2 t square into t square એટલે 2 t raised to 4 જે આવી જવું જોઈએ, બરાબર, 2 t ની 4 ઘાત આવી જવી જોઈએ, બરાબર। અને 2 t square into 0 t એટલે પ્લસ, બરાબર, 0, કેમ કે 2 × 0 કરો, કોઈ પણ વસ્તુ ગુણ્યા 0 એટલે તે 0 થઈ જવાનો છે, એટલે 0 t નો ઘન, બરાબર, t નો ઘન। અને માઇન આ પ્લસ છે, આ માઇનસ છે, બરાબર, એટલે પ્લસ માઇનસ માઇનસ 2 t square into 3 થ્રી ઇન્ટુ 2 એટલે કે 3 × 2 = 6, બરાબર, એટલે કે 6 t નો વર્ગ, બરાબર, કામ પૂરું થઈ ગયું। અને હવે આપણે શું કરવાનું છે, નિશાનીઓ કરી નાખશું ચેન્જ, બરાબર, નિશાનીઓ ચેન્જ કરી નાખો। આ જે પ્લસ છે, બરાબર, પ્લસ એટલે શું થઈ જશે, માઇનસ, પ્લસ માઇનસ અને માઇનસ થઈ જશે પ્લસ,
એટલે આ થઈ જશે કેન્સલ જે પહેલું પદ તમારે કેન્સલ થવું જોઈએ પહેલું પદ કેન્સલ થઈ ગયું બરાબર હવે જો 3t સ્ક્વેર અને એમાંથી શૂન્ય t જાય બરાબર એટલે કાઈ એમનો મજરે કાઈ ફર્ક ના પડે બરાબર 3t નો સોરી 3t નો ઘન રહેશે બરાબર ને 3t નો ઘન અને માઈનસ પ્લસ શું થશે માઈનસ માઈનસ 2 પ્લસ 6 એટલે શું રહેશે પ્લસ 4t સ્ક્વેર અને ઉપરથી આ તમે ઉતારી નાખો 9t-12 હવે જો ઘણી વખત વિદ્યાર્થીઓ નિશાનીઓ બાબતે ટેન્શનમાં હોય છે કે સર હવે ઉપર જે આ નિશાની અહીંયા જે મૂકવાની આવે એ કઈ નિશાની મૂકવી તો જે આ તમે સિમ્પ્લિફાય કર્યું સાદુરૂપ આપ્યા પછી જે ટર્મ વધતી હોય છે બરાબર એમાં જે નિશાની આપેલી હોય એટલે કે જો અહીંયા પ્રથમ પદની નિશાની કઈ છે ધન તો ઉપર તમારે ધનની નિશાની જ મૂકવાની છે બરાબર છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો હવે શું કરવાનું છે કે આ જે છે 3t નો ઘન એના વડે જે પહેલું પદ હોય ભાગી નાખવાનું બરાબર તો ભાગ્યા t નો વર્ગ એટલે શું વધશે 3t બરાબર તો લખી નાખો 3t એટલે કે 3t અને ફરીથી જે દરેક પદને ગુણવાનું હોય છે તો ગુણી નાખો 3t ઇન્ટુ t સ્ક્વેર એટલે 3t ક્યુબ બરાબર ફરીથી એનું એ જ બધું આવશે અને પ્લસ હવે 0 થઈ જશે ને 3t ઇન્ટુ 0t એટલે કે 0t ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે 9 અને ટી આવશે બરાબર બાકીનું આવશે એમ નમ 9t બરાબર છે હવે શું કરવાનું નિશાનીઓ કરી નાખો ચેન્જ માઇનસ થઈ જશે પ્લસ બરાબર આવી રીતે થઈ ગયું હવે જે કેન્સલ થતું હોય તો તમે કેન્સલ કરી નાખો તો જો પ્લસ માઇનસ કેન્સલ આ તો બાકીનું તો એમનેમ જ રહેશે બરાબર એટલે જે બાકી રહે અને આ એક કેન્સલ થઈ જશે માઇનસ 90 અને પ્લસ 90 થઈ જશે કેન્સલ બરાબર એટલે હવે બાકી શું વધે છે એ તમે એમનેમ લખી નાખો કે શું વધશે 4t નો વર્ગ બરાબર 40 સ્ક્વેર અને માઇનસ આ જે બાકી 12 તો એમનેમ છે ને જે બરાબર એટલે બાકી વધ્યા 12 હવે શું કરવાનું છે આ હું તમને રફ ગણતરી દેખાડું છું બરાબર બાકી દર વખતે આવી ગણતરીઓ હું કદાચ ના પણ કરું પરંતુ એક્ઝામમાં તમારે તો આ વસ્તુ કરવાની જ નથી કારણ કે આ જે બધી ગણતરી તમે કરો તો એ તમારે શું છે રફમાં દેખાડવાનું છે બરાબર તો પહેલું જે પદ છે 4t સ્ક્વેર એને શેના વડે ભાગવાનો ભાગ ચલાવવાનો t સ્ક્વેર એટલે t સ્ક્વેર 20 સ્ક્વેર ગયા બરાબર એટલે કેટલા વધશે 4 અને કેવા છે પ્લસ તો અહીં તમારે લખી નાખવાનું છે પ્લસ 4 અને આ જે 4 છે તે દરેક પદ વડે ફટાફટ ગુણી નાખીએ ચાલો 4t નો વર્ગ એટલે એ જ આવી ગયું 4t નો વર્ગ ને 4 ઇન્ટુ 0t એટલે 0t આવશે હવે લખવાની જરૂર નથી કારણ કે અહીંયા પણ 0t વાળું પદ નથી એટલે કાંઈ લખવાની જરૂર નથી બરાબર અને 4 3 ને 12 બરાબર કેવા આવશે માઇનસ આવશે 12 બરાબર માઇનસ 12 અને નિશાનીઓ કરી નાખો ચેન્જ એટલે શું થઈ છે આ જે 40 છે બરાબર 40 સ્ક્વેર અને માઇનસ 12 પ્લસ 12 થઈ જશે કેન્સલ એટલે શેષ શું વધે છે તમારી શૂન્ય વધી અને હમણાં મેં શું કીધું હતું કે જો શેષ શૂન્ય વધતી હોય બરાબર શેષ તમારી શૂન્ય વધતી હોય તો શું કહેશો વિદ્યાર્થી મિત્રોને અવયવ કહેવાય કે ન કહેવાય કહી દો ફટાફટ કહી દો અવયવ કહેવાય કે ન કહેવાય હા આ અવયવ છે કારણ કે હવે લખવાનું કે આપેલ પદાવલી ટી સ્ક્વેર માઇનસ 3 ને 2t સ્ક્વેર પ્લસ 3t ક્યુબ માઇનસ 2t સ્ક્વેર માઇનસ 90 માઇનસ 12 વડે નિશેષ ભાગી શકાતી હોવાથી બરાબર આપેલ પદાવલી છે તે બીજી પદાવલીનો એટલે કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે બરાબર આ વસ્તુ હું અહીંયા શબ્દોમાં લખતો નથી બરાબર અહીંયા તમારે લખી નાખવાનું પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે બરાબર છે તો ચાલો જોઈએ છે આ પ્રશ્ન તમને સમજાઈ ગયો હશે હું આશા રાખું પૂરેપૂરો સમજાઈ ગયો છે અને આની જેવો ફટાફટ એક પ્રશ્ન જોઈ લઈએ છીએ ચાલો જઈએ બીજા પ્રશ્ન તરફ જો આ છે બીજો પ્રશ્ન બરાબર જો કુલ 3 પ્રશ્ન આપવામાં આવ્યા છે પરંતુ હું બધા નહીં કરાવું એક તમને હું જાતે કરવા આપીશ કારણ કે આની પહેલાના લેક્ચરમાં જે મેં તમને કીધું ને કે શું હોય છે કે ટીચર અને સ્ટુડન્ટનો રેશિયો 1:10 હોવો જોઈએ બરાબર તો હું થોડું કરાવ તમારે પણ સામે ઘણી બધી મહેનત કરવી જોઈએ બરાબર તો એકાદો પ્રશ્ન હજી હું કરાવી નાખું છું અને આમ જોવો તો બીજો અને ત્રીજો પ્રશ્ન ઓલમોસ્ટ સેમ છે બરાબર ઓલમોસ્ટ બંને સેમ છે તો એકાદો પ્રશ્ન હું કરાવું જેમ કે હું ચાલો આમ બધા આમ તો સરખા છે છતાં પણ બીજો પ્રશ્ન લઈ લઉં છું બરાબર હવે જો પાવર ચેક કરો 4 પાવર
बराबर चार घात त्रन घात बे घात एक घात शून्य घात थी गय बे घात एक घात शून्य घात आम अपने बे वस्तु कंडीशन चेक थी गई कि एक तो उतरता जो क्रम होवो जोईए बराबर उतरता क्रम में बीजू के एक पण पदावली मिस ना होवी जोईए बराबर मिस ना होवी जोईए तो कोईपण पदावली मिस है नहीं तो आम अपने कोईपण प्रकार फेरफार करवानो नथी अने डायरेक्ट एमज मूकी देवानो छे तो चलो फटाफट लखी नाखू छू शू आवशे अहींया त्रण टी चार घात बराबर त्रण एक्स छे अहींया एक्स नी चार घात प्लस पांच एक्स नो घन माइनस सात एक्स नो वर्ग प्लस बे एक्स प्लस बे अने शेना वडे भाग चलावशू बराबर आनो भाग चालशे एक्स वर्ग प्लस थ्री एक्स प्लस एक वडे भाग चालशे बराबर छे तो જોઈએ છીએ શું આવે છે થ્રી ટી રેસ ટુ ફોર અપોન એક્સ સ્ક્વેર એટલે શું ત્રણ ટી નો વર્ગ અહીંયા બાકી રહેશે જો કેવી રીતે આવી ગયું કહી દો થ્રી એક્સ રેસ ટુ ફોર અપોન એક્સ સ્ક્વેર એટલે શું એક્સ સ્ક્વેર થઈ જાય કેન્સલ બરાબર એટલે એક્સ સ્ક્વેર બાકી રહે એટલે થ્રી એક્સ સ્ક્વેર બાકી રહે બરાબર એટલે અહીંયા સોરી ટી નહીં આવે એક્સ આવશે બરાબર એટલે અહીંયા ઉતાવળ માં ટી લખાઈ ગયું અહીંયા શું આવશે એક્સ આવી જશે બરાબર એટલે અહીંયા આવશે એક્સ બરાબર થ્રી એક્સ નો વર્ગ અને હમણાં વાત બધી પદાવલીને ગુણી નાખો તો ત્રણ એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ નો વર્ગ એટલે પહેલું પદ તો આવી જ જવું જોઈએ સરખું ત્રણ એક્સ નો એક્સ ની ચાર ઘાત બરાબર ત્રણ એક્સ નો વર્ગ બરાબર ગુણ્યા ત્રણ એક્સ એટલે ત્રણ તેરી ને નવ અને એક્સ નો વર્ગ અને એક્સ એટલે એક્સ નો ઘન અને ફરીથી ત્રણ એક્સ નો વર્ગ ગુણ્યા એક એટલે એક સાથે ગુણાકાર કરવાથી કાંઈ ફરક પડતો નથી કારણ કે એક છે તે ગુણાકારની બાબતમાં તટસ્થ સંખ્યા છે બરાબર એટલે પ્લસ શું થઈ ગયું ત્રણ એક્સ નો વર્ગ બરાબર અને નિશાનીઓ કરી નાખો ચેન્જ પ્લસ થઈ જશે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ પણ અહીંયા કોઈ માઇનસ તો છે જ નહીં એટલે કોઈ એક પ્લસ કર્યું નહીં બરાબર મેં તો હવે જોઈ લો આ થઈ ગયો કેન્સલ બરાબર એટલે હવે શું રહેશે બાકી પાંચ એક્સ નો ઘન માઇનસ ચાર એક્સ નો ઘન એટલે પાંચ માઇનસ નવ બરાબર એટલે અહીંયા માઇનસ ફોર એક્સ ક્યુબ બરાબર વત્તે ઓછે ઓછા પાંચ માંથી નવ જાય એટલે માઇનસ ચાર રે માઇનસ ચાર એક્સ નો ઘન ઓછે ઓછે વત્તા બરાબર પણ નિશાની રહેશે માઇનસ ની સાત ને ત્રણ થઈ ગયા દસ એક્સ નો વર્ગ અને બાકીનું જે હતું ટુ એક્સ પ્લસ ટુ એમનેમ બાકીનું એમનેમ ઉતારી નાખો બરાબર છે તો હવે શું કરવાનું આવશે કે આને જો તમે ભાગી નાખો બરાબર માઇનસ ફોર જો નિશાની માઇનસ ની આવશે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બરાબર અને પહેલાના પ્રશ્નમાં નિશાની પ્લસ ની આવી હતી આમાં નિશાની માઇનસ ની છે આ વસ્તુ ભૂલવાની નથી તો માઇનસ ફોર એક્સ ક્યુબ અપોન જો તમે એક્સ સ્ક્વેર કરો તો શું બાકી રહેશે માઇનસ ફોર એક્સ બાકી રહેશે માઇનસ તો ઓલરેડી મેં લખી જ નાખ્યું છે એટલે હું શું લખીશ હવે માઇનસ ફોર એક્સ બરાબર અને ગુણી નાખો બધા જ પદને એટલે પહેલું પદ હતું એમનો મજા આવી જશે માઇનસ ફોર એક્સ ક્યુબ અને માઇનસ હવે જો માઇનસ પ્લસ માઇનસ બરાબર એટલે મેં માઇનસની નિશાની મૂકી ચાર તેરી ને બાર બરાબર બાર એક્સનો શું રહેશે એક્સ અને એક્સ એટલે એક્સનો થઈ જશે વર્ગ માઇનસ પ્લસ ફરીથી માઇનસ ચાર એક્સ ગુણ્યા એક એટલે માઇનસ થઈ ગયું ફોર એક્સ નિશાનીઓ કરી નાખો ચેન્જ માઇનસ થઈ જશે પ્લસ ત્રણેય નિશાની માઇનસની હતી એટલે મેં ત્રણેય કરી નાખી છે પ્લસ અને જે વસ્તુ કેન્સલ થતી હોય બરાબર જે વસ્તુ કેન્સલ થતી હોય તે કરી નાખો બરાબર પહેલું પદ કેન્સલ થવું જ જોઈએ થઈ ગયું છે માઇનસ દસ એક્સ નો વર્ગ પ્લસ બાર એક્સ નો વર્ગ એટલે શું રહેશે માઇનસ પ્લસ માઇનસ બરાબર અને મોટા પદની નિશાની મૂકવાની ઓછે વત્તે ઓછા અને મોટા પદની નિશાની એટલે શું રહેશે બે એક્સ નો વર્ગ અને પ્લસ પ્લસ બરાબર વત્તે વત્તે વત્તા ચાર ને બે છ છ એક્સ અને બાકી શું રહ્યું ઉપરથી જે બે હતા એ તો પાછા એમ નમ જ ઉતારી દેવાના છે હવે બે એક્સના વર્ગને તમે એક્સના વર્ગ વડે ભાગો તો શું રે બે અને બે કેવા રે આ નિશાની પ્લસ છે એટલે ઉપર તમારે નિશાની આવશે પ્લસની અને પહેલું પદ એમનો બે એક્સનો વર્ગ અને વત્તા બરાબર કેમ કે વત્તે વત્તે વત્તા ત્રણ દુને છ છ એક્સ અને વત્તા બરાબર વત્તે વત્તે ફરીથી વત્તા બે એકા બે બરાબર એટલે વત્તા થઈ ગયા બે અને નિશાનીઓ ત્રણેયની ચેન્જ કરી નાખો એટલે કે શું કેન્સલ થશે ભાઈઓ બોલો અહીંયા બધું જ કેન્સલ થઈ જશે બરાબર ત્રણે ત્રણ વસ્તુ કેન્સલ થઈ ગઈ એટલે શું અહીંયા બાકી રહેશે ઝીરો 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 શેષ કેટલી વધી
બરાબર, શેષ અહીં વધે છે શૂન્ય, એટલે તમારે લખવાનું છે કે હા અહીં આપેલ પ્રથમ પદાવલિ અથવા તો પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે. બરાબર, તો બીજી બહુપદી પણ અવયવ મળે છે. જો ત્રીજી બહુપદી આની જેમ જ, તેમાં જો બીજું કાંઈ ચેક ના કરવાનું, આ જે કર્યું એ જ લોજિક દોડાવવાનું છે, એમાં કાંઈ નવી કોઈ વસ્તુ છે નહીં. બરાબર, તો ત્રીજી બહુપદી ચેક કરો, કાં શેષ વધશે અથવા તો શેષ નહીં વધે. જો શેષ વધે બરાબર તો તમારે કહેવાનું છે કે અવયવ નથી. જો ભાઈ યાદ રાખજો, શેષ વધે તો શું કહેવાનું છે, અવયવ નથી. બરાબર, તો આવી રીતે ત્રીજો પ્રશ્ન તમારે તમારી જાતે ચેક કરવાનો છે, જાતે સોલ્વ કરવાનો છે. અને ચાલો આપણે શરૂ કરીએ છીએ પ્રશ્ન નંબર ત્રણ.